વડોદરાના હરણી લેક ઝોનમાં બોટિંગ દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ ઊંધી વળી જવાની ઘટનામાં બાળકો અને બે શિક્ષિકા સહિત 14ના મોત થતા જવાબદાર કુલ 19 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને કોર્ટે બોટકાંડમાં 6 આરોપીઓના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટ દ્વારા 31 જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી કોટિયા પ્રોજેક્ટના આરોપી બિનિત કોટિયા પર શાહી ફેંકવા મામલે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એફએસએલએ બિનિત પર ફેંકાયેલ શાહીના નમૂના પણ લીધા હતા. આ ઘટનામાં યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ શાહી નાખી હતી. આ ઘટનાને પગલે પોલીસ કુલદીપસિંહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગંભીર બનાવ બનેલો છે એના અનુસંધાને આજે આપણે વધારાના 2 આરોપીને અટક કરેલા છે અને બંને પૈકી જે પરેશ શાહ છે એ આણંદ જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં સતત ફરતા રહેતા હતા. એક જગ્યાએ ક્યાં સ્થાયી થયા નથી, પણ આપણી સર્વેલન્સ ટીમ જે સ્ટેટિક એમની પાછળ હતી અને છેવટે હાલોલ ખાતેથી એમને રાઉન્ડ અપ કરી લેવામાં છે. આજે 3:15 વાગે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે. બીજા જે આરોપી છે એ છત્તીસગઢથી રાયપુરની બાજુમાંથી આપણે એસઓજીની ટીમ રવાના કરી હતી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ, તો ત્યાંથી આપણે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જેઓને પણ આજ રોજ અટક કરવામાં આવે છે. નામ છે ગોપાલદાસ પ્રાણલાલ શાહ. આ બંને આરોપી છે એ બનાવ જે દિવસે બનેલો એ જ દિવસે વડોદરા શહેર છોડીને રવાના થઈ ગયેલા અને જે 7 દિવસ થયા છે બનાવ બન્યાને, 7 દિવસના અંતે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની જે અમારી એક્ટિવ ટીમો છે જે એમની પાછળ હતી સર્વેલન્સના આધારે અને એમની મહેનતથી આ બંને આરોપીને આજે એરેસ્ટ કરવામાં આવેલા છે.